ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા દ્વારા શિયાળુ પાક માટે કેનાલમાં પાણી છોડવા બાબતે રજૂઆત કરવામાં આવી અને સાથે જ ઓનલાઈન પદ્ધતિથી ફોર્મ ભરવાની પ્રક્રિયા કરવા માંગ કરવામાં આવી છે. સ્ટોરી રિપોર્ટ બાય દિનેશ ગામવા, ધાંગધ્રા, સુરેન્દ્રનગર. મારા ખેડૂત ભાઈઓને નવા વર્ષના નૂતન વર્ષ અભિનંદન. ખેડૂતોની માંગણી હતી કે વાવેતર માટે પાણી છોડવામાં આવે, તો આવતીકાલે સવારે 7 નવેમ્બર 2024 સવારથી નર્મદાની ધાંગધ્રા, માળિયા અને મોરબી કેનાલમાં પાણી છૂટી જશે. નર્મદાના અધિકારીઓની માગણી હતી કે ખેડૂતો ફોર્મ ભરી અને પીઆઓ આપે. મેં અધિકારીઓને વિનંતી કરી કે ખેડૂતો ફોર્મ અને પીઆઓ ભરી દેશે, અત્યારે તાત્કાલિક પાણી છોડવામાં આવે. કારણ કે ચોમાસામાં ખેડૂતોના પાકો નિષ્ફળ ગયા હોય, તો જે આ શિયાળુ પાકના વાવેતર માટે તાત્કાલિક પાણી છોડવામાં આવે તો એ વાવેતર થઈ શકે, અને એના અનુસંધાનમાં એમને આવતીકાલે આ ત્રણેય કેનાલમાં પાણી છોડી દેશે. અને આપણે સૌએ પછી આ ફોર્મ ભરવાના છે સૌ ખેડૂતોએ. અને મેં અધિકારીઓને એ પણ વિનંતી કરી છે કે ઓનલાઈન વ્યવસ્થા કરવામાં આવે, તો ઓનલાઈન પેમેન્ટ મળી રહે અને ઓનલાઈન ફોર્મ ભરાય ને, તો ટેકનોલોજીના યુગમાં, ડિજિટલ ઇન્ડિયાના યુગમાં આનાથી ઘણી સરળતા થાય, અને એ પણ એમની વિચારણામાં છે. તો આગામી દિવસોમાં આપણે બધાએ સાથે મળી અને આ પીઆઓ ભરવાનો છે, અને આવતીકાલથી પાણી છોડી દેવાનો છે, પાણીનો સદુપયોગ કરે. અસ્તુ. મારા ખેડૂત ક્રિષ્ના હોસ્પિટલ, ડૉક્ટર મિલન ગામી એમડી, ડૉક્ટર રિતિક પટેલ એમબીબીએસ વિઝિટિંગ ડૉક્ટર, મનસરી હોસ્પિટલના મનોચિકિત્સક ડૉક્ટર ભાવેશભાઈ પટેલ દર મહિનાના બીજા અને ચોથા રવિવારે મળશે. નો માલી સાહેબનું હોસ્પિટલ, સલારી નાકા, પટેલવાડીની બાજુમાં, રાપર, કચ્છ. મોબાઈલ નંબર 6359665356. કૃષ્ણા હોસ્પિટલ, રાપર.